ને આગળ ભાગો દોહા. હા, કોઈ વાત સાંભળી હો તમે? ના, હું તો કોઈ વાત સાંભળી નહીં. આખું કોમ જાણે, તમે જ નહીં જાણતા? ના, કડવા ભાઈ નહીં. હા, તે કાલ તો વડનગર માં રોડ વચ્ચે માર્યા હતા. ઈવન તો તાણ માર ખાધો. હા, જબ્બર માર્યા. હું આખું ગોમ ભેગું થયું તું રોડ ઉપર. તો દોષી માર જ ખોય કે તને આખા પારકા ગોમ માંથી દાદાગીરી કરો એટલે માર ખોય. અને હું તો એનો શંખ છોડી દીધો છું. હું તો જતું જ નહીં જઉં છું. કઈ એ તમે સારું કર્યું એ શંખ છોડે, કે તમે એના વાદે માર ખાતા ને ઇજ્જત નું એ થાય કે આપણા. એ સારું કર્યું, પણ આ ઈવોને તેવ છે. આપણા ગોમ માં દાદાગીરી કરે બરાબર હજારો. આ તો પારકા ગોમ માં દાદાગીરી બધું કરે કોઈ કોઈ ના ખપ ખપ કોઈ ના ખમ. અત્યારે તો આપણે તો શંખ છોડી દીધું. આપણે આપણે અંગાત ફરવું જ નહીં હવે. અને બોલાવે તો આપણે ના પાડી દેવાની ચોખ્ખી. હા ભાઈ, હા ઓ તમન મારે મન ના ચાલે ભાઈ. સાચી વાત છે. કાલનો થાક થોડો ઉતારવાનો હતો, તું ઉતાર્યો? હા, નો થાક. હા, ચાર જણા કાલે રોડ ઉપર દોડા દોડે ના કહે રે. ઓ તારી ચાર જણા ઠોસા. મને વાત મળી હતી કે તમને કી કુણીઓ મળી છે બગડામાં. બગડામાં કોણ વાત મળી શકે? મને ચાર જણા બરોબર ના ખાય શેરા શીખો ખ. એ તો વાગુ છે ને રીશે ભરતા તો ગધારાના કોણ વાબર્યું ભાઈ. આ તો પબ્લિક કહેવાય, પબ્લિક. આ તો પબ્લિક મીડિયમ પ્રેસ કહેવાય. વાતો બધી ઊંધે નહીં કે વાયરે વાતો થાય એવું છે. અને મો ખાવું લે ના ખોય મો ગરદન કુણિયો મો ખાવું. એ ચાર જણા પમદારે માર્યા મી તું ખાલી જોયું તો ગોમ જોઈ રીતું આમ જોઈ રીતું ખાલી આમ જોઈ તું પમદાર. બરાબર બરાબર. કાલે 10-15 હજાર નું કોમ થાય એવું એક જગ્યા એક જણા પાડવાનો. વધારે નહીં, આપણે આપણા પારકા કોમમાં જઈને ખાલી એમ તો કલે બે જણા આપણા અડીખમ તો જઈએ કાયમ થી. મારે નહીં આબુ ભાઈ છોય નાડો ડોહા. મા નહીં આબુ ના આપણે મોર થાય હેડજો. ના મા નહીં આબુ નાડો. આપણે કોઈ જરૂર નહીં નાડો. હોય ને ના આબુ હોય તો હું એકલો હોય તો એકલો ભાઈ મારે માણે આમાં હોટુ ગાલે ઉગમન તરત રૂપિયા આવી જોય શું તને ખબર. ના આબુ તો કોઈ ના તુષી. હા, આ ઝાડને ખાંસી લીધો સર. જબ્બર, આ તો નાટક કરે આપણને જોઈને. બાકી આ પેલા નહીં, પેલા ગમનભા ઓહો એ નજરો એ તો ઊભા હતા ને કે લાતે પાટે ઠોક્યો લે હેડ આપણે ખોટું. હા બહુ બોલા. હા હા, એ એવો છે. હા હા, ચિંતા ના. હા ચિંતા ના કરતા કિડિયા. ખબર પડે છે ઝઘડો બાપા હું શું ઝઘડા કરું છું. પણ હવે કાળિયો કાળિયો તો તે બાઈક ચલાવતો હતો. હું પાછળ તે પાછળ હું બેઠો હતો ને એક બારી હતા આગળ કોને ઓન મારે એટલે પેલા થોડા આમ તો ખયા ના એટલે હસબન સમકે એટલે કીધું ઓમ સન તેમ સન કીધું દેખાતું નહીં ભાળતો નહીં કે આમ જોમ તેમ. બાપા મને તો ગાળો બોલવા માટે બે ઓન મન તો એટલે તારો વખ નતો એમ. વચ્ચે વધુ વન તો મારો પડે ના મારો પડે. હા એ તો બરોબર છે. એટલે હસબન એમ ખયા એવું મેં કહું એટલે મહી નાખે એમ. પણ એના વચ્ચે ખા હતા ને તમે સાઈડમાં જ હતા જો તો ગાળો બોલવા માટે બાપા. હવે ગાળો ખસન થાય માફી માંગે બોલવા. પણ આ તો ગાળો બન જ ના કરે જો ગાળો દી
તમે તો સળાઈ કંટાળી પછી બરાબર બરાબર ના ઠોસા પછી. લે બેટા ઝઘડા ના કરો, લે પણ કોઈ ઝઘડા કરવા મજા નહીં, કોઈ ઝઘડા કરવા મજા નહીં. આ પોપટલાલ નો ફોન હતો કે મેઠા ભાઈ તમારા છોકરાએ કોઈ વડનગરમાં ઝઘડો કરે ચોકડી વચ્ચે વચકી. બાપા મારો છોકરો ઝઘડા કરવો ઝઘડો કરવો તો પણ રહે, અમારે ગાળો દે દે કરતા પછી હું કરા કંટાળી ગયો. અરે હવે બોલતો ના વધારા, હું કીધું હા જો સાહેબ ગુંદાણ રોડ ઉપર વડનગર ની સાર સોકળી ઉપર ગહેડ્યો ને એ ખાલી થોડું દુખાય. આ કરોડા માં એવો ગહેડ્યો છે ને તે સોદો પડી હશે એ રોમ પર. મારે માની શકો મમ તો 10 આદમી અને ગોઠ્યો નહીં પાસ એ રોમ. હળવા ભરી બેઠા કહું છું તો જ્યાં આ પોણી ભરવા ગયો તો કળવા ભાઈ ડોળ લઈ. તમારા તો આ છોકરા પહેણ્યા ત્યાર સુધી હજી તો ડોલ્યો ભરવાનું મટ્યું જ નહીં. ઓ ખરા કળવા ભાઈ, છોકરો પહેણાયો પણ અમારા તો શો આ ડખલગીરી થઈ છે. આ અમારા પેલો વહુ રોણી રહ્યો ને 2 મહિને તીરી ખાઈને બેઠો છે, કયો પછી ડોળે જ ઉપાડી પડ્યું કે તે જાતા. બે વખત અમે લેવા જતા કળવા ભાઈ. તમારો કોમ નહીં પણ એનો ભાઈ અડીખમ છે ને એ મોનતો નહીં, મોટો તળબુજ જેવો છે. મારી મની છોકરી વાંધો ખાલી અમારા જળબો તોડી જાય કેવું વાત કરી છે. એનો ભાઈ આપણે તો વ્યવહાર રીતે વાત કરી લઈને આવવાની છે બાયરીને. હું સૌ કહે છે કેજે મને કે મારા આ મારી બૂંદ મોકલવી જ નહીં કે ના. અમે આ ડોહા મરી જાય છે, ડોહા મરી જાય છે. જીવો તો શું મરી જાય છે? ના ના, અમે આ ગામનો આ સુધી ઘણો આટલો બધો બારવટીઓ ખેલી નાખ્યો ને આમ ને તેમ કશું વાંધો ને. તાર બાયરીને તેડું અમે હું કરી આવું છે. કશું વાંધો ને, બારવટીઓ ખેલ્યો હોય તો તારને લઈ આવજો. તમને જોડ ધો એક જોડ જોડી લ્યો. આ બાજુ પહેરોમણી તો થાય જ કરતા ને, પહેરોમણી થાય કે ઓઢોમણો પહેરોમણો જે થતું હોય તમારી રીતે તમે લઈ લેજો. અને રિક્ષા ને ભાડું આલું બસ હવે કાલ સવારે નીકળી. હા તો લઈ આવજો તને કાલ સવારે તારા ઘેર તારા છોકરા ને બાયડી આવી જાય. ચિંતા કરે ને હું જાઉં. હા તારે જોજે. મારી માની જોગન બોલવામ તો બોલી દીધું પણ કેળ્યો હારીક તો પાછું પારકું ગોમ એકલો જઈને તો મેળ ના આવે, એના કરતી વાઘો ને હંગાતી લેવું પડશે. એ થોડો બોયો સળી બોલે કે જે 5-10 હજાર આયા એને રિક્ષાને ભાડી કરીને આઘું પાછું કરીને પહેરણ 2-3 ધોચ્યો તો આવી જશે. મારા ઓરશો ગહેવામાં થોડું ધ્યાન રાખ્યું હોય તો ખબર ના પડે. વડીલ શું મને ગહેડ્યો સાહેબ, 5 જણ આવ્યું મને આ છોકરી વસી વડનગરની છોકરી હોય શું ઘેર હોય તો બરોબર કાંઈ સફળ નહીં પહેરવો. જય શ્રી રામ. હરી રામ. હા પૂરો હતું રોધવામાં શું શાકભાજી પડ્યું છે? ગવારસન કુબી કુબી બની છે. એક ટામેટો નાખો એમાં. ચાલા ચાલા ટોમેટો નાખ ને એક બાજરી રોટલો કરી દે. રોટલો કરું રોટલી નો ટોમેટો નહીં. બસ બસ કુબી અંગા તો બાજરી રોટલો સારો ભાવ હતા. પછી કોઈ ગવા રોટલો સારા આવતો નહીં ખોટો. હરી રામ હરી રામ. થોડી સાસ કરી દેજો દહીં લઈ. ઓહો એટલે હા ગયો નથી લેતા આવું. બાપુભાઈ કડવા ભાઈ મજા મજા બે હેડે જરા આગ્રા તો સાલ કરો શું કરો ચાલ્યા ખરા ભાઈ બધું તાણ. હવે હું સા તો જિંદગી છે ભાઈ. આમથી આમ બધું હેડ્યા કરે. આવું છે મજા આવું મજા મજા. હું કહું છું હા નર્વસ થોડું કોમ છે. નર્વસ નવરો તો નહીં કોમ તો કયો પછી નવરા થઈ ગયા.
આપણે એવા માણસ છીએ. નરવો હોય તો એક આ મારા જહેલાને એક વાત આવી છે, તે ના હોય તો જોવા જવાનું છે. કન્યા જોવા જવાનું છે આપણા. બહુ સરસ લ્યો, બહુ સરસ. એટલે સરસ તો છે, આમ આટલી ઉંમરે બસ આટલો છોકરાનો વિવો થઈ જાય એટલે પારા આવે. પણ એક કામ કરજે, હું એકલો જોઉં તો ના મજા આવે, એટલે તારે હંગાતી આપવું પડશે. ના ભાઈ, આપણે હંગાત નહીં આપવું. આપણે ધંધા છોડી દીધા બધા, ડોણગીરી દાદાગીરી. અહીંયા ડોણગીરી કરવા નહીં જવાનું કહેતો કરતો. આમ તો હું એકલો જ જઈને જીયા હોત. મારા ઘેર બહુ લાભ બન્યો છે, મને હું ના. પણ આ તો પછી ડોસી તો ના પાડે છે. શું કહે છે? કાલ પેલા શારદા નહીં માર્યા હું એ વડનગરની છોકરીઓ પર ખેંચી ખેંચીને માર્યા છે. અને આ ખોટા ના મળે એવા સિવિલમાં દાખલ છે બાપરા 40,000. એટલે ડોસી ના પાડે છે. એટલે આમ તો હું એકલો તો જીયા હોત, આમ તો એવું કોઈ ટેન્શન જેવું નહોતું. ભાભી મજા એટલા માટે એ ચાર જણા માર્યા છે. એટલે ડોસી કે ગામમાં ઝઘડો થયો છે ને તમે કે એકલા જો છો જો તું હેડ. એટલે ડોસી એમ કહે છે કે આયુ જોન તો લોકોને કૂટે છે, કે જોન તો કૂટે છે કે એકલા જવા દેવાની કોટા કેસ થાય ને કોટા આયરા જલમો તો એટલે ના પાડે. હવે આગું હોય ને તો ભાભી હંગાતી તો ચિંતા ના રહે બીજું કોઈ. પેલા ચાર જણ હું છે એને બે ડોહા દેખો હોય કે ના ભાઈ આમ આમ કુટુંબમાં એવા લાગે, એવાના કુટુંબમાં લાગે કે ના ભાઈ અમારા કન્યાને જોવા આવ્યા છે તે દોડી પાઘડીવાળા બે ડોહા હોય ને તો સારું લાગે. અમારે જયલાને એટલું અઘું થઈ. હા હું તો એકલો જઈ આવું ભાભી, પણ એ તો તમારે વળી કોનો ફોન આવ્યો? વળી કા ફોન કરતા હે વળી? હવે હેલો, હા મેઠાજી બોલું છું. ખબર છે તમારો નંબર એડ છે માનું. બોલો શું કહેતા હતા? હા તમે કહેતા હતા ને કે લેવા બે ગામના મોટા માણસો મોકલજો, તે બે મોટા માણસો લેવા આવશો. એ આવે છે, પણ મારે જે કહેવાનું છે ને એમાં તો પછી મારે એ બોય તારી લેવી પડશે. પાછા મોકલો છો તે બે જણોને? હા હા હા, એમને મારી જોડી નહીં મોકલું પાછા. શું કીધું? હા, અને તમે નહીં આવતા? ના ના, હું નહીં આવતો. આવો કે એ બે મોટા માણસ આવશે. મોકલી દેવાની છે, કમ્પ્લીટ પાકા પાય બધી વાત કરીને મોકલવાની છે. હેરાન કરે છે પાછા. એટલી ગળા ખેતરમાં રવાય તો મારે જવું છે ગમત. હું તો જતા હોત કે મોટા માણસો કે લઈને આવજો, ગળી આવા ડખા નહીં કરવાના. મારા બુન ના આખો દડવા રિહાઈ ના આવે એ સારું લાગે છે તમને? શાંતિ રાખ, શાંતિ નહીં. જો મારું મગજ ચડતા છે જો. અરે એવું ના કહેવાય, થોડુંક નાટક કરવાનો હોય બધો, અને કમ્પ્લીટ જવાબદારી લેવી પડશે તો જ મેકળો. નકાથી નહીં મેકળું. એ તો વેવાઈને મેં કીધું છે, બધી વાત કરી છે. મૂકું મારે જે બોયદારી કરવાની છે એનું કર્યો, પણ તું શોંત પડ. આપણે ઝઘડો ના કરાય ખબર પડે બેટા? આખો દાડો તો ના હોય બાપા તાણ આવું પાછું. તે કોમ કરી દઈ પણ નહીં આવીએ હજી નહીં આવે તરમાંથી. તે સજે દૂધની થેલી લેતો સાહેબ, એટલે આવતા કરતા રહે જલ્દી. હા શું કીધું? હારડો દૂધની થેલી લેતો.
રાગો હા મજા ગોમના સોત્ર તો આવી જાય પણ મારી માની છોકરા ના આવે તો ઓમ જાય છે ઓમ જાય કડવા આ જગ્યા પર તો હું આવેલો છું યાર તું વળી વૈશાણે આવ્યો છે હા જો હા તો બાર અલ્યા ખાટિયાની છોકરાની ઝોન આવી હતી ને એની ઝોનમાં આવ્યો તું હું એકણી યાર કોની કોની ખાટિયા છોકરાની અલ્યા એ ખાટિયાના છોકરાને બારીને તેડવા તો આવ્યા છે આપણી એ તું તો એમ કહેવો તો કે મારા છોકરાની કન્યા જો આવ્યા છીએ અલ્યા તમારા ડોશીને તમે બે જણ માનતો નતો એટલે મારી માની છો કે તમને ઘેર કહું એટલે તમે તો આડો ફાટો એટલે હું છે ને હોંભળે આપણે મારા છોકરાને જયલાનું કશું કોઈ નહીં પણ આ જે ખાટીઓ રહે ને ખાટીઓ એને છોકરાને બાયડી રહી ને એને તીળવા આવ્યા રિહાઈ બેઠી છે રિહાઈ ને બેઠી છે શાની સો અને હોંભળ હોંભળ તું આ જોવાનીમાં આવ્યો તું છે એ બાજુ તું કહે પેલું ઘર રહ્યું હમું એ રહ્યું યાર હા હોંભળ રહ્યું યાર માર ખવરાય મને બકાઈ લઈને આવ્યો છે ને અલ્યા બકાવાની મિલકે ચાલ અમ્યા આ દોચ્ચુના પહેરણ એક ઓઢો મળી આવશે હા પાંચ પાંચ હજાર કર્યા ચિંતા કરીને પાંચ પાંચ હજાર કર્યા અને માને છો કે ભગવાન બસાઈ લે જવા જે થાય ખરું તને લે હે ને કાઢો દઈ દા લે હે આગળ થાવ ઈ કન કોઈ નાટક ના કરતો કશુંનું નાટક મારે માને છો કે તને રહે રહે ને છોડવા દે હાર તો બોલ તાલ મારે નહીં બોલું હું કશું બોલવા માં થોડું બોલ ના ભાઈ મારા માર નહીં ખાવ હું આ બધું ધંધા છોડ્યા છે એટલે આ વડીલ આવ્યો એમ થોડું રાગવું જોઈએ હેડું એટલે હેડું ખરું છે હા હા છોડી દે હારી રહે છોડી બે હારી રાખવાની હોય આટલા મહેમાન આવું છે પાછા આ બધું ઓખું કરી દેવા દે સંપૂર્ણ સંપૂર્ણ એટલે તારીયા એ હોય તો ક્યાં દાદા કેમ મોકલું છું મોણસ તો આવી ગયા છે મહેમાન તો ટાંગી હોય જાય આવો નમો આવો આવો લાંબુ નહીં ફોન કરજો ફટાફટ જોઈને તમારે તૈયાર થઈને મોકલો હા તો ખરા હજી આયા છે ને હું ઉભા ગોળી ઉભા ગોળી જવું છે કેવો થોડી વાર પછી ને ચા પાણી કરો રોટલા બટલા ખો પાણી કરવા કોઈ ચા પાણી કરવા નહીં એ કોમ કરો એ તમારે થોડી તૈયાર કરી મોકલો હડો કે તાણ ઘર છે લડવા બોલવા તો થાય એવા રિહેરી હે થોડું બેહેરવા લાગતું હોય વાત કરો હજી તમે જો માન બધો આવ્યું હજી તૈયાર થાય એટલા કે તમે સૂક્ષ્મથી બેહો અને મારા જે બે શબ્દ કહેવા છે મારે તમને કહેવાશે એટલે કહું કહું પછી પછી બો આપણો કમ્પ્લીટ બોય ધરી આવે લે ઓન પછી હું મોકલી દઉં મારે છોડીને કોઈ મારે ઘર પકાવું નહીં બરોબર છે એટલે બે શાંતિથી આવે ચા બા બનાવીએ પીવો રોટલા કોણ પછી શાંતિથી જો બે કલાક તો રોકો બરોબર છું હું ભાઈ તો મારે બોલે જેવું રે પેલા ચાર જણ માર્યા છે મેં વડનગરમાં પેલી છોકરી ચાર જણ મારા છે એટલે મારા બોલવા જેવું ને બોલ દૂધ તો નતો ગલ્લો બંધ થઈ ગયો છે એવું છે હા તો બાજુ પણ મકાઈ દઈએ ને આવો આવો મજા મજા વાહ મજા બાપા આ પેલો કાલ નતો મેં વાર દુહાત કે તું મારે છો હા આ દુહો છે હા કાં હું છે અરે ગાળો બોલતો તો હવે જે ગાળો દેતા હોય ગમે તે આપણા ઘેર પરોણા કહેવાય ખબર છે મહેમાન કહેવાય આપણે કોઈ બકાળો કરવું નહીં બરાબર છે ભાઈ વહીની મોકલેલા છે આપણે આપણી સોળીની શુક્ષણ પીરા બોય ધરી લેતા હોય તો મોકલી દે આપણે બકાળો કરવાનું શું કીધું કે ફટાફટ કે સોળી તૈયાર કર આપણે પેલું ઉચાનું તો ફટાફટ બોલજે એક તો કાલ હિમેલ મેલો ચાલે સા સાલ છે બેહો અરે યાર આયા છો તમે છો ત્યાં મારા ઘેર આવવા બેહો કોઈ શુક્ષણથી કોઈ તમારે કોઈ ઓનાકત કોઈ દુશ્મન નહીં ગયા બધું બીક લાગે ના એ બધું તો બધું બરોબર છે બે 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 હા બે ટીણા જા ઉકાળો મેલે પછી ચાલ છે ચાલ છે ચાલ પેલું ચા ચાલ છે હા કે માં બસ જાય બસ જાય છે બસ જાય સાવ ચાલ શું કરું છે મારું ભાઈ ને એ ભાઈ કમ્પ્લીટ છે રેડી છે મસ્ત કમ્પ્લીટ કે મોહણ મોહણ છો કે ગેર ઊંઘે છે કમ્પ્લીટ ગેર ઊંઘે છે છો મોહ સામ ઊંઘે છે મોહ સામ ઊંઘે કાટલા અરે જમાય મારા એ મનામ છે જમાય જમજી ઉઠી ગયો હા તો તું ઉઠી ગયો ફટાફટ કે અરે આપણા પાસે તું કે મું શું કહું
જો માણસ મને આ માણસો બધા ખરાબ લાગે છે ને, જો કાલ મારે શું વર્તન કર્યું ગાળો બોલતી બુન્નો નહીં મેકલી હોય કાતે બેટા, પણ એમને છો મોકલી દે આપણે બધી બોય ધરી આપણે કમ્પ્લીટ બધા કહીએ કે ભાઈ ઓમાં તમે પડશો અમારી સોડીને આ રીતે રાખશો તો મોકલવાની જ કોઈ એમને કોઈ ઓછો દાબીને છો મોકલી દેવી છે. આ મોણો મને વિશ્વાસ નહીં આવતો, જો કશો વાતો નહીં ચિંતા કરીને ભાઈ છોકરો બે આબાજ આપજો. ના ના તમે કણ બે બાપ બેટો ઘૂસપૂસ કરો છો અને કોઈક વાતો કરો છો, આમાં હું કોઈક મારવાનો પ્લાન બનાવ્યો છે? અરે વેભાઈ એવું કશું નહીં, આ તો અમારે વાત ચાલે છે. એ તો ઓળખી જો હું એ છોકરાને તમારા, એ કાલે કોઈ અમારે થોડી માથાકૂટ થઈને હું એ એ સોકડી વચ્ચે થોડા ઘેરે એટલે કોઈ અતારે મારવાના? અરે નહીં મારવાના, તારી એવું હોય તો. ના ના છૂટા છડા લઈ લો રાજા. ના ના બેહો 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 ના બેટા બોલે હેડ, ચિંતા કરીને હેડ બેહો, બસ બેહો ચિંતા કરશો. ના મારે વડીલ કોની કહેવાય, દોડે પાઘડી કીધી ને કેવું પડે એમ ના માપનું બોલો, એમાં કોઈ શાકભાજી નો વેપાર સાથે ફટ લઈને કોઈ છૂટા છેડા લઈ લેવાના હોય? તમારે સોડી ના મોકલ્યું હોય તો પછી કેતા નહી તમારા છોકરો ને તમારા ટોટિયા બાજી દશી જુદા કઈ જણ ઉઠાઈ જાવ તમારી સોડી. મારી સોડી ઉઠાઈ જવાની વાત કરો છો ભાઈ હું તો ભગત છું હું પમદાસ કોણ ફૂંકાય છે ને પાર કોણજી મારા ભગત છે મારા ગુરુ છે. હું તો આ મને બકાઈ લાવ્યો છે, હું મારી જિંદગીમાં કોઈ સોડીને તેરવા જતો નહીં વાલા. પણ એમ તમારો શરમ આવે છે મારી સોડીને ઉઠાઈ જવાની વાત કરો છો એટલે તમે અંગત નહીં આવ્યા? સંગે ઓરંગ ના હોય એ મને બકાઈ લાવ્યો છે કે મારા કે મારા છોકરા મારા કન્યા જો હું બકાઈ લાવ્યો કોઈ ખબર નહીં હોય તમને બે જણા પ્લાન બનાવીને આવ્યો છે કણ મારી જિંદગીમાં. અરે તમને શરમ આવે તો સોડિયો ઉઠાવવાની વાત કરો છો એટલે અમે તો કઈ બંગડીઓ પહેરી છે? હદ વાત સારી હે નકળો. અરે ખબર નહીં કાલ તો ઈવોને મારા છોકરા વડનગર ચાર ચોકડી માર્યા છે મીર બૈડા સોલે છે રે એવું ગાળો બોલતા તા જમ તેમ આ છે ને કોઈ દવા કોણ નહીં અંગરા પારખોનજી પા આ જો કોણ ફૂંકાયો ખરાબ લાગશે અંગાતી બુનો નહીં મેકલવી. અલે બેટા આપણા ઘેર આવેલા મહેમાન હતા એટલે આપણે નતા બોલતા, પણ આ તો હદવાર વાત જતી રહી કે સોળીનું ઠઈ જવું આ કોઈ શાકભાજી નો વેપાર સમજી રહ્યા? એ ભાઈ ને તમારે જે કેવું કઈ સમજાય, હવે તો અમૂર્તિ મોકલવી નહીં ચિંતા કરીને હવે તો સોળી મોકલવી જ નહીં. આપણે બુનનું ઘર ના ભાગ. અલે આપણે પ્રેમથી વાત કરીએ છીએ કે ભાઈ તમને આપ કીધું હું બોલ્યો લગારે વાત સાચી જે થઈ ગયું કે થઈ ગયું તો આ તો હાર બેટા ચિંતા કરીને શું આજુ લે ગમે તે હમણાં હાલ પહેરાઈ દઉં કે પટાઈ દઉં પમદાર ચાર ધોરણ માર્યો છે મી છે હજી યાદ કરતા
પેલા દાળીઓ લઈને પાછળ આવશે તો તારા ખોખરો કહી નાખીએ ને, એ વડનગર તને ગહેડ્યો છે, તું એ શું ગહેડ્યા છે? તારે ખોટો બકાઈ બકાઈ લાવ્યો છે ને, ખોખરા આપણા બૈડા કરાયા છે ને ખોટું, ખાલી ચિંતા ના કરે, આપણા ગોમમાં બા દેવો મારે માની શકાય ભોડાણ ને તો મારે માની જગ્યા વાગો એક કોમ કર પાડી દઈએ ને દાદાગીરી કરવી નહીં, મારા તારો કોઈ શંક કરવો જ નહીં, આ મને લાગ નવ ની બસ પકડવા દે, આવડું મોટું ભોડું એટલે વાઘા આપણે બે જણા થયા, મારા તારાંગા શું ભૂલથી આવી ગયો છું, બાબા માગતો તો તારાંગા આનો સંપલ મિલે શું કરીશું તું એ વાત કહું, એ વાઘો અલ્યા એ આ બૈળામાં સંપલ સંપલ ઓછી પેલા છોકરા બાયડી થઈ હોત લે એવું તો આવે ને આવત તે લ્યા એ વા ભરે લ્યા.